સાહેબ ને આપણે એટલી તાકાત ને એટલી જંગી બહુ મોટી થી આપણે ચૂંટવાનો છે ને દિલ્હી માં મોકલવાનો છે. એનું એક જ કારણ, બધા કે છે ચૂંટણી કરવા, હું ચૂંટણી કરવા નથી આવ્યો, પણ બધા જો રોગ નષ્ટ કરાય તો પછી અનંત પટેલ એક જ દેવા છે. કારણ કે જેટલા બી સરકાર નો પ્રોજેક્ટ આવે છે, ભારત માલા પ્રોજેક્ટ આવે, રોડ નો કોઈ પણ પ્રોજેક્ટ બજાર માંથી જતો છે નહી જાય ને, તો પછી કેમ આદિવાસી માટે જ કેમ કાળો કાયદો? મિત્રો ફરીથી કહું છું, સંગઠિત થાવ, એકત્રિત થાવ. જેવી રીતે અમે લડ્યા છે તેવી રીતે તમે લડતા છો, પણ હું એક પાર્ટ આપીને, સમગ્ર પાર્ટ આપીને પ્રમુખ તરીકે તમને વચન આપું છું, જ્યાં પણ મારા પાર્ટ આપીને મિત્રો કે જેટલા પણ માણસોની જરૂર પડશે એ તમારી સાથે રહેશે. તમે બધા મને શાંતિથી સાંભળો તે બદલ લાગવાય. જય આદિવાસી. બારકોભાઈ નો આભાર. હવે કપરાથી ડ્રાઈવર એસોસિએશન ના પ્રવીણભાઈ પધાર્યા છે. પ્રવીણભાઈ ને વિનંતી કે તમારી ભાષામાં સંબોધન કરો. પ્રવીણભાઈ હેલો. જે આપણે કપરાડા તાલુકામાં આપણો જ ભાષામાં સંગાય હે હો. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. આપણે આખા ડ્રાઈવર એકતા હોને લડાયા હે બરાબર, મજબૂતાઈ આપણે દયા હે. આપણે સાહેબ માટે બે આપણે રહું તો સાહેબ આપણા બી સરકાર દે, સાહેબ ને આપણે સોનું ચાલુ તો આપણા સરકાર નહીં સાંભળે બરાબર. એકતા હો કપરાડા તાલુકામાં, આ કપરાડા તાલુકા છે ડ્રાઈવર એટલે કોણે કા હા હોવો તો ભા કરો. કપરાડા તાલુકા છે ડ્રાઈવર એકતા જો ધો આપણે એકતા આખા ડ્રાઈવર હોય તો ધો આપણા હો નિયમ આપણા લો આપણે રદ કરશે. બાકી એક જણા છે કામા કરે આપણા ત્યાં રદ નહીં હોત નહીં કઈ હોલ હા નહીં હોલ ને. આપણે આખે ત્યાં સરકાર આપણે સાંભળવા દુસરા બી ડ્રાઈવર હોય તેને બી આપણે સાંભળે કે આપણે અઠે એમ આપણે આખા સરકાર એક રહું ને એક જૂથ લડવું તો સાહેબ ને બી આનંદ ચાલ માંઝારી માણુસ આવત એમ સાહેબ આપણે હિંમત આપણા સાહેબ દે સાહેબ ખાગળ માંઝારી એ ડ્રાઈવર ચા બી કશાક પાવર હોય તો આપણે બી દાખલા હોય સરકાર ને. ડ્રાઈવર ચા પાવર કેમ હોય એમ તો બી આપણે એકતા હો ને આપણે સરકાર નો દાખલા હોય એમ. આજ આપણા પણ અઢે પૈસા રહેતા તો આપણે ગરીબ અસુર રહેતું. આજ આપણાથી પોસે આપણે રખડપતિ ના રાત દિવસ આપણે મહેનત કરું બરાબર. આપણે શેઠ લોકાંચી ગાળી ખાવ આપણે શેઠાજી પણ વિરુદ્ધ આપણે નહીં બોલું. શેઠાજી બી આપણે ગાળ ખાવ આખા આપણે કામ કરું આપણે જાઉં. આજ આપણા વર અઢા પૈસા રહેતા તો આપણે કોઈ વસ્તુ આપણાને જાય છું કોઈ જરૂર જ નહીં. ઘરી જ આપણે બસું રહ્યું કાંઈ જાતું નહીં જાતું ને આપણા પાસા રહેતા હતા. આપણે ડ્રાઈવર સાંકળ ડ્રાઈવર હકેલા પણ ડ્રાઈવર જેથીશ ડ્રાઈવર ડ્રાઈવર સેટોલ બીજા થવા કાંઈ કીડી બી જાય કીડીને બી બિરુદ મારે મારે જ બિરુદ બરાબર. રોડ છે ચક્કરમાં કોઈ કૂતરાએ થવા તેને બી આપણે જાણી જોઈ નહીં તો કોઈ ડ્રાઈવર ના મારે જ નહીં. ડ્રાઈવર કોઈ બી આટા ગાય વચ્ચે આવી હોય કાંઈ કોઈ દૂસરી કારણ બી આવી હોય પણ તેને આપણે ડ્રાઈવર નહીં મારે. ડ્રાઈવર બચવા જામ બને આવતા બચવાથી જવાબદારી છે ડ્રાઈવરથી રહે જ. દુસરા આપણે હતા ઓળખ સાગુન આપણે વાત જવા દેવા છે. જય જોહર. ધન્યવાદ કપરાડાના આગેવાન પરવીનભાઈ ને. ખૂબ જ એમની વાણીમાં મીઠાશ અને સાથે હવે આગેવાન શ્રી જયેન્દ્રભાઈ એક મિનિટ જયેન્દ્રભાઈ નું સ્વાગત કરી લે. જયેન્દ્રભાઈ નું સ્વાગત જયેન્દ્રભાઈ નું સ્વાગત કરશે ગણેશભાઈ કરશે ગણેશભાઈ સ્વાગત. ત્યારબાદ આપણા આગેવાન પાર્થ આપી લિંક પ્રોજેક્ટ ના આગેવાન આપેલી પોલીસ ની પણ મને પસંદ આવ્યા નોકરી નીકળી ગયા ત્યારે મેં ડ્રાઈવર બનેલો. મેં માસ્ટર નો છોકરો છે કે તમને એક વાત કેમ કાકાડકુવામાં આપણે પહેલી મીટિંગ કરી બરાબર બધા ભેગા થયા ત્યાં અમે 600 રૂપિયા લીધા ડ્રાઈવર પાસે. સાંભળજો બધા ડ્રાઈવર 600 રૂપિયા લીધા એક કલાકમાં 35,000 રૂપિયા ભેગા કેટલા 35,000 રૂપિયા એક કલાકમાં. 500 ડ્રાઈવર મળો મહિનામાં 100 રૂપિયા આપવાના છે કેટલા 500 ડ્રાઈવરે મહિનામાં 100 રૂપિયા આપવાના પુન્યન કરવાના સાહેબ. એક મહિના 50,000 થાય એક વર્ષના 100,00,000 રૂપિયા થાય. કોઈ બી ડ્રાઈવર ભાઈઓને આજે 8 તારીખ લખી લેજો આજથી 8 તારીખ સુધીમાં આપણા ડ્રાઈવર ભાઈઓને 100,00,000 રૂપિયા ભેગા થવા છે. જેની ઘરે જરૂર હોય કોઈ તો માય બાપ ની હોય કઈ નહીં હોય કોઈ બીમાર હોય અમારી પાસેથી પૈસા લઈ જઈએ શું છે. તમે પૈસા લાખો
આંગળી ઊંચી કરીને ડ્રાઈવરભાઈ કહી દઉં, તમે 100 રૂપિયા આપશો મહિને ના. કોઈ કોઈ એવા છે કે એક દિવસ ના 100 રૂપિયા વિમલ માવો ખાતા છે, રોજ ના 200-300 રૂપિયાની બાટલી પીતા છે. બરાબર પીતા એ તો ખોટું લાગે. 100 રૂપિયા રાખજો તમે, અમે યુનિયન બનાવવા છે, બધાના નામ આપજો અમને. આવતી આવતા વર્ષમાં 8 તારીખમાં 100 લાખ રૂપિયા એક વર્ષના થવા જોઈએ આપણા ડ્રાઈવરભાઈ. કોઈને બી જરૂર હોય અમારી પાસે કોન્ટેક કરજો, અમે છે બધા. જય આદિવાસી. દેવુભાઈ ને વિનંતી કે સંબોધન કર. દેવુભાઈ જય આદિવાસી, જય આદિવાસી, લડેંગે લડેંગે, ડાઈવર એકતા, ડાઈવર એકતા, ડાઈવર એકતા. આજનો જે ધરમપુર ખાતે ડાઈવર ના વિરુદ્ધમાં આવેલો કાળો કાયદો, એમના વિરુદ્ધમાં જે આપણે સભા રાખવામાં આવી, એમાં આપણા આખા ગુજરાતના આપણા આદિવાસીના મસીહા એવા અને આપણા આદિવાસી કિંગ, આપણા રાજા એવા અનંત પટેલ સાહેબ, તેમજ ધરમપુરના આપણા મોટા ભાઈ બનીને દર વખતે દરેક પ્રશ્નને વાચા આપનાર એવા કલ્પેશભાઈ પટેલ સાહેબ, કમલેશભાઈ પટેલ સાહેબ, તેમજ જયેન્દ્રભાઈ બારકુ સાહેબ, દિનેશ સાહેબ, બધા જ જ્યારે ઉપસ્થિત ત્યારે આટલી મોટી સંખ્યામાં ડ્રાઈવર ભાઈઓ ઉપસ્થિત છો ત્યારે મારે એટલું જ જણાવવું છે કે અમુક અમુક બહાર ઊભા રહીને જોતા છે. શું એ ડ્રાઈવરો નથી? શું આ ટ્રક ડ્રાઈવરો માટે જ કાયદો છે? ટુ વ્હીલર નો ડ્રાઈવર નથી ગણાતો? ગણાય કે નહીં ગણાય? ટુ વ્હીલર નો કોઈ આજે જે ઉભા રહીને જોતા છે, દૂર દૂર થી આપણને જોતા છે, એ લોકો પર જયારે 10 લાખ નો ફાઇન ઠોકાશે ત્યારે આપણી આ સભાને યાદ કરશે એ લોકો. આ એક જણની લડાઈ નથી, આ ટ્રક ડ્રાઈવર ના યુનિયનો ની લડાઈ નથી, આ સમગ્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર કે બસ, ટ્રક કે બસ ડ્રાઈવર બધાની લડાઈ છે. અને પોલીસ મિત્રો મજબૂરી છે, પોલીસ મિત્રો ની જે આપણી અહીંયા આવીને એ લોકોને આદેશ આપવામાં આવે એટલે એ લોકો ઉભા રહે. પણ એ લોકો પણ વાત કરતા મેં જોયા છે કે આ કાયદો સરકારનો ખરાબ છે અને આ કાયદો નાબૂદ થવા જોઈએ. અરે આપણે ડ્રાઈવરો ટુ વ્હીલર પર જતો હોય, ટુ વ્હીલર પર જઈને કોઈને ઠોકતો હોય, એમનું મરણ નથી થતું? થાય છે ને. શું એક ખરેખર એક કતલે આમ કાતિલ છે જે જેણે ખૂન કરવા માટે એને એક્સિડન્ટ કર્યું? નથી કર્યું ને. એને જાણી જોઈને એક્સિડન્ટ કર્યું? નથી કર્યું ને. પણ એ ભાગે કેમ છે? ભાગે એટલા માટે કે પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. વાત સત્ય છે? એ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. પણ એ ભાગે છે કેમ કે લોકોનો માર પડે છે, ખબર છે, લોકો તરત આજુબાજુના દોડીને આવે છે, આપણને માર પડે છે. આપણા જીવના બચાવ માટે ભાગે છે ત્યારે આપણા ઉપર 10 લાખ નો ફાઇન ઠોકાય છે અને 7-10 વર્ષની સજા ઠોકાય છે, તે કેટલી વ્યાજબી છે. તો ખરેખર આ કાયદો આપણા માટે કાળો કાયદો છે. આપણે શેર લાવીને શેર ખાવા વાળા માણસ, હાંજે તમને કેટલો ટ્રક ડ્રાઈવરને કેટલો પગાર આપવામાં આવે છે? 10-12 હજાર, 15-20 હજાર વધારેમાં વધારે. તમે ટ્રાન્સપોર્ટમાં અહીંથી પેઠ નાસિકમાં જાઓ કે પછી મુંબઈ અમદાવાદમાં જાઓ ત્યારે તમે રસ્તામાં ઉભા રહીને ચા પાણી નથી કરતા? તમારું પેટ નથી? શું આપણું પરિવાર નથી? સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ, તમે કાયદો લાવો પણ બધાની હિતમાં લાવો. તમે આ કાયદો કાળો કરીને 5 હજારની સેલરી આપો, ના તો તમે પેન્શન આપો, ના તો તમે અમે પગારમાં વધારો કરો અને 10-10 લાખ 10-10 વર્ષની સજા ફટકારો, કેવી વાત કરો છો? એટલે આ સરકાર નાલાયક સરકાર છે, નફ્ફટ સરકાર છે. આ માત્ર ને માત્ર 2 અને 3 જણની આપણને એક કાયદો એ લોકો શીખવાડે, ખબર છે? આપણે બે, અમે બે, અમારા બે, બરાબર. આપણે જો બે તો આપણા પોયરા બી બે જ રહેવા જોઈએ એવો કાયદો શીખા. પણ એ લોકોએ શું કર્યું કે અમે બે અને અમારા વેપારી બે, બરાબર, દેશ વેચવા માટે નીકળી પડ્યા. અને એ લોકોએ આ સરકારે માત્ર ને માત્ર ઉદ્યોગપતિ માટે જ કામ કર્યું છે. યાદ રાખજો, 85-90% લોકો આપણે ગરીબ છે, માત્ર ને માત્ર 3% લોકો આપણા દેશ પર, આખા દેશ પર શાસન ચલાવે છે.
વાત સત્ય છે ને? આપણે ગરીબ છે, આપણે શેર લાવીને શેર ખાવાવાળા માણસ આપણા પર 10-10 લાખ ફાઇન કરે છે. કાયદો લાવો, કાયદો કરો, કાયદાની જરૂર છે, કાયદાથી દેશ ચાલે છે, અમે માનીએ છે. પણ એવો કાયદો નથી લાવો કે જેણે પોતે તો આત્મહત્યા કરવા પડે પણ એના પરિવારો એના પૈરાઓ ભૂખે મરે એવો તો કાયદો નહીં લાવો. કેવી વાત કરો, કેવો કાયદો લાવો? અરે જે આજે તમારા આજે દેશની આપણા દેશની આર્થિક જે હડ્ડી છે મજબૂત, જે ટ્રાન્સપોર્ટથી આર્થિક આપણા દેશની જે આર્થિક પરિસ્થિતિને ચલાવનારો ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ માટે, એને જો તમે આવી રીતે ફાઇન કરતા હોય તો એ કેટલું વ્યાજબી કહેવાય. તો ખરેખર આ કાયદાના વિરુદ્ધમાં આપણે છે, અનંત સાહેબ તો છે જ, પણ દરેક વખતે ઇલેક્શન આવે અને 2024 આવી ગયું છે અને 2024માં બી ચૂંટણી આવવાની છે ને. આપણે ચૂંટણીનો પ્રચાર કરવા માટે નથી આવ્યા, પણ શું આપણે અનંત પટેલને મત આપ્યો? હું ધરમપુરનો છું, મેં અનંત પટેલ સાહેબને આજ સુધી એક વોટ નથી આપ્યો, બરાબર? વાત હકીકત છે ને. પણ જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય, પાર કાપી રિવરલિંક પ્રોજેક્ટ હોય કે પછી કોઈ ફોરેસ્ટનો પ્રશ્ન હોય કે પછી કોઈ પાવર હાઉસનો હોય કે કોઈ પછી કર્મચારીનો હડતાલનો પ્રશ્ન હોય કે જે કંઈ બી ડ્રાઈવર યુનિયનનો પ્રશ્ન હોય, ત્યારે માત્ર ને માત્ર આદિવાસી સમાજના નેતા આપણા મસીહા આપણા કિંગ અનંત પટેલ સાહેબ આપણી વાહરે ઉભા રહ્યા છે. મારી ખાસ કરીને નમ્ર અપીલ છે, હાથ જોડીને મારી અપીલ છે, અનંત સાહેબ બોલતા નહીં, હું પણ નહીં બોલીશ. આપણું ખર્ચ જે 1 મહિનો કે 2 મહિનો ઇલેક્શનનો ચાલ છે, આપણે રાત દિવસ કરીને અનંત સાહેબને, અનંત સાહેબ ના બી ઉભા રહે તો આપણે ઉભા રાખીશું, રાખીશું ને. અનંત સાહેબને આપણે ઉભા રાખીશું, અનંત સાહેબને જીતાડવાના છે. અનંત પટેલ સાહેબના પોતાના માટે નથી પણ સમાજના હિત માટે, સમાજ જ નથી પણ આ દેશની જન જન, એક એક કોઈ પણ ધર્મના, કોઈ પણ જાતિના, કોઈ પણ પંથના માણસો હોય એના માટે જે સમાજના કામ કરે એ લોકોના વિચારે, એ અનંત પટેલ સાહેબ માટે આપણે લડવાનું છે 2024ની અંદર. અને મારી ખાસ વિનંતી, મને ગર્વ અનુભવ થાય જ્યારે જીતુભાઈ ડાંગી કોમેડી, મહેશભાઈ અને ગુજ્જરભાઈ, તમને મારી ખાસ વિનંતી છે, તમારું આદિવાસી સમાજ સન્માન કરે છે. તમે જે આજે જે કંઈ બી તમે સ્ટેજ પ્રાપ્ત કર્યું છે એના પર અમને ગર્વ છે કે અમારા આદિવાસી કલાકારો અહીંયા સુધી પહોંચ્યા. પણ તમને હું ખાસ વિનંતી કરીશ કે ડ્રાઈવર યુનિયન શેર લાવીને શેર ખાય એના પર બી ફિલ્મ બનાવો. પાર તાપી રિવરલી પ્રોજેક્ટમાં કેવી રીતે આદિવાસી સમાજ રહે છે અને જો ડેમ બને અને વિસ્થાપિત થાય તો એની શું દશા થાય એના પર પણ તમે ફિલ્મ બનાવો. એટલે મારી ખાસ વિનંતી ફરી પરિવાર કે ડાંગી કોમેડી ટીમ પરથી આપણને ખૂબ લાગણી છે. અને અનંત સાહેબ તો મારા કિંગ છે, આપણા સૌના કિંગ છે. હું તો શેર પણ નથી હવે કેતો, કેમ કે શેર તો સરકસમાં બી રહી, બરાબર? આપણે તો માણસ છે એટલે આપણે દેખો દેખો કોણ આયા આદિવાસી કેમ આયા. આપણા રાજા છે, આપણા મસીહા છે, અનંત પટેલ, કલ્પેશ પટેલ, કમલેશ પટેલ સાહેબ, જયેન્દ્રભાઈ, બરકુ સાહેબ, બધાને હાચવજો, સમાજને હાચવજો, સમાજના જે વિચારવાળા નેતાને હાચવજો. આપણે સૌ સાથે મળીને લડાઈ લડશું. આ લડાઈને જ્યાં સુધી જીતશું નહીં ત્યાં સુધી છોડશું નહીં, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. જોહાર, જય આદિવાસી. દેવુભાઈનો ખૂબ ખૂબ આભાર. દેવુભાઈએ દેશની કરોડરજ્જુ એટલે કે ડ્રાઈવર, પીએમથી માંડીને સીએમથી માંડીને નાનામાં નાનો કર્મચારી, નાયબ મામલતદારો કે મામલતદારો કે પીએસઆઈ, તમામના ડ્રાઈવરો, ડ્રાઈવર એટલે જેના ડ્રાઈવર એક દિવસ માટે જે બંધ થઈ જાય ને તો આખનું આખા દેશનું તંત્ર પડી ભાંગે. તેમ છતાં બી આવી પડેલો કાળો કાયદો આપણા માટે, ડ્રાઈવરો માટે ખૂબ જ નિંદનીય છે. અને હવે પછી રાજીરામભાઈ ખડકવાવ, માજી સરપંચ આગેવાનને વિનંતી કે 2 શબ્દો કર. જય આદિવાસી. મારું નામ છે રાજીરામભાઈ સદનાભાઈ ધાંગડા, ખડકવાળા કપરાડા તાલુકાના રહેવાસી છું. અને ખરેખર તમને કહું છું કે જે કઈ આ કાયદો લાવ્યો છે એ કાળો કાયદો નથી, જાનલેવા કાયદો છે, બરાબર ને? જાનલેવા કાયદો છે. જે મોટરસાયકલ ચલાવે એના પર બી કાયદો લાગુ પડ્યો છે. આજે મેં વિડીયો બી જોતા છે અને ફેસબુક પર બી બધું જોતું છે કે કાયદો એટલે હું
એ ભાજપ સરકાર તાનાશાહી સરકાર નહીં ચાલે અમારા સામે એક ડ્રાઈવર પાંચ વ્યક્તિ કાઢે ને તો બી એને અમે ઉખાડીને ફેંકી દેવું એ અમારા પર તાકાત છે અને કોઈને આજે અમારા બાપ દાદા ધરમપુરના અમારા ધરમપુરમાં રાજો હતો ત્યારે અમારા બાપ દાદા વડીલો હતા તે જઈ ગયા કે અમે છે ને ખંડાથી બાંધીને ભુજ્યો ને નાગરીને રોટલી બાંધીને અમે પાંચ પાંચ દિવસે વેટ કરીને ગયા આ ધરમપુર ને રાજા વખત ની વાત ત્યારના અમે છે અને અમારા ડોહા કહી ગયા એટલે અમે આ સરકારને તાનાશાહી સરકારને નહીં છોડું અને જો જો ઘરની મોટરસાયકલ છે થ્રી વ્હીલર છે ટુ વ્હીલર છે કોઈ બી ફોર વ્હીલર ગાડી છે ખાનગી હોય કે સરકારી હોય એ બી ડ્રાઈવર જ કહેવાય અને એ બી કાયદો બધાને લાગુ પડે છે એ અમારા ટ્રક ચલાવે એટલે અમે કઈ પેલા ભિકારી નથી એટલે કઈ ટ્રક ચલાવે એટલે કઈ અમે અમારા પર કાયદો લાગ્યો બધા પર કાયદો લાગ્યો પોલીસ તંત્ર ને બી કહી દઉં તમારા બી ડ્રાઈવર જ ચલાવે તમારા ડ્રાઈવર જ તમે પહોંચાડે છે બરાબર વકીલ સાહેબ બી હોય તે બી ડ્રાઈવર જ પહોંચાડે એ કઈ હોય આસમાન થી હેલિકોપ્ટર નથી લાવતા અને એવું હોય તો હેલિકોપ્ટર ખરીદજો અને હેલિકોપ્ટર તમારે અમારા ઘરે આવજો બરાબર ને એવી મારી કહેવાની નમ્ર છે અને જંગલ ને આદિવાસી છે અને જંગલ ને આદિવાસી અમે કદા જીતશું નહીં અને કદા અમે તમારા હાંભે હાથ પણ જોડશું નહીં જે ફાંસી ની સજા આવે તો બી અમે તૈયાર છે પણ આદિવાસી ડ્રાઈવર યુક્તા અમે ડ્રાઈવર એકતા અમે પીસે હટવાના નથી બરાબર ને ડ્રાઈવરો આપણે ડ્રાઈવર કરીએ એટલે કે બેન જો આપણે હવા થી નીકળે તો રોટલી બાંધે નીકળીએ રોટલી બાંધે નીકળીએ બહેરી બી આપણે રોટલી આપવા માટે બી કંજુસાઈ કરે કોઈ કોઈ દાડે તો રોટલી બી નહીં બાંધી આપે પણ આપણે રોટલી બાંધીને શું કર્યા છે લોકોની ગાળ ખાવા જાય અને મોત નું જોખમ લઈને આપણે ફરતા છે રોટલી બાંધીને આવ્યા તો ઘેર આવ્યા તો ભૈરી અવકાર કર્યા નહીં તો નહીં તો પછી રસ્તામાં આપણે આજે કેટલા ખૂનઘટમાં ગાળે પડી ગયા એ લોકો ડ્રાઈવર કેટલા મરી ગયા એ લોકોને આશ્વાસન હું આપ્યું સરકારે આપ્યું કોઈ નહીં આપ્યું ને તો તેવી આપણી જિંદગી છે આપણી કુતરા સમાજની જિંદગી છે હા એવું એવું આપણે ડ્રાઈવર એકતા છે અને ડ્રાઈવર ને ખરેખર ડ્રાઈવર આપણે યુનિયન બનાવો અને ડ્રાઈવર એકતામાં તમે